પાલિકાના દબાણો દૂર કરી રસ્તા ખુલ્લા કરવાની ઝુંબેશના ભાગરૂપે સુરત શહેરના લીંબાયત ઝોને કુડાદરાના ડીકી નગરમાં 45 મીટર પહોળા રોડ પર લાઇન દોરીમાં આવતી 460 રહેણાંક તથા 170 કમર્શિયલ મિલકતોના દબાણ તોડવા તખતો ઘડ્યો હતો, જેમાં પહેલા જ દિવસે 1850 ચોરસ મીટર મિલકતો પૈકી 65 રહેણાંક અને 35 દુકાનોના શેડ તોડી પાડ્યા હતા. જ્યાં સુધી તમામ દબાણ દૂર ન થાય ત્યાં સુધી કાર્યવાહી ચાલુ રહેશે હોવાનું જણાવ્યું હતું. લીંબાયત ડ્રાફ્ટ ટીપી નંબર 6માં એફપી નંબર 162 થી 162 બી સુધીના ડીકે નગરમાં 45 મીટર પહોળા રોડને દબાણ મુક્ત કરવાની ઝુંબેશ શરૂ કરાઈ હતી. નજીકના એફપી નંબર 151 સ્થિત ગણેશનગર વિભાગ 1 તથા એફપી નંબર 148 સ્થિત શ્રીજીનગર 1, એફપી નંબર 17 બી સ્થિત મંગલભુવન સોસાયટી પાસેના રોડ પરની મિલકતોએ સ્લેબ બીમ કોલમ પતરાના શેડ તાણી દીધા હતા, જેમાંથી 22 દુકાનોના શટર તોડી વધારાના બાંધકામ દૂર કરાયા હતા, જ્યારે 116 રહેણાંક મિલકતમાં પણ શેડ તોડી પડ્યા હતા. પાલિકાએ 35 દુકાનોના શટરો ઉતારી લીધા હતા. તેવી જ કામગીરીની સાથે ખાલી થયેલા 65 રહેણાંક મકાનોના પણ દબાણનો કુડચો બોલાવી દીધો હતો. લોકોના વિરોધ વચ્ચે પાલિકાએ 8 જેસીબી બ્રેકર, 4 જેસીબી તેમજ 7 ડમ્પર સાથે ઓપરેશન પાર પાડ્યું હતું. ब्यूरो रिपोर्ट, खबर गुजरात लाइव.